બનાવી 50થી વધુ લોકોને જમીનના હુકમો અપાયા હોવાનો મામલો હાલ સામે આવ્યો છે. અમીરગઢના ઉમરકોટ મહાદેવિયા ગામની જમીનમાં મામલતદારના ખોટા સહી સિક્કા કરીને દસ્તાવેજો બનાવનાર ઇસમને અમીરગઢ પોલીસે અટકાયત કરી છે. અમીરગઢના બાલુંદ્રા ગામનો કિરણ રણાવાસિયા નામનો આ ઇસમ કે જે અમીરગઢના ઉપરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં આવ્યો હતો ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ તેણે માયાજાળ રચી અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા, જેમાં 50 વીઘા જેટલી ખરાબાની જમીન છે તે મામલતદારના હુકમથી તમારા નામે થઈ જશે તેવું કહીને આ કૌભાંડ આચર્યું હતું. આ ઇસમ દ્વારા ખોટા સહી સિક્કા કરીને ખેડૂતોની જમીનોના જે કબજો આપવામાં આવ્યો છે તેને લઈને 1.25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. આ જમીન કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે, કઈ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું તેને લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 31/1/2024 રોજ મામલતદાર અમીરગઢ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે કે તેમના સાઇન અને તેમના ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો મિસયુઝ કરીને કેટલાક લોકો દ્વારા જે છે એ મહાદેવિયા ઉમરકોટ પાસે આવેલી જમીન લોકોને આપવામાં આવી રહી છે. આ બાબતની ફરિયાદ મળતા જ પોલીસે તત્કાલ 3 FIR નોંધી છે. ત્યારબાદ પોલીસે આમાં વિગતવાર તપાસ કરતા અનેક લોકોના નિવેદન મેળવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને જે સૌથી પહેલું ભરતભાઈ દીપાજી માળી જે છે તેમને એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવા બીજા 35 થી 37 જેટલા આવા ઓર્ડરો પોલીસને મળી આવ્યા છે. ત્યારબાદ વધારે તપાસ કરતાં આ બધા જ ઓર્ડરો જે બનાવવા છે જે મુખ્ય કાવતરા બાદ છે તેનું નામ છે કિરણભાઈ રાણાવાસિયા, રહે બાલુંદ્રા, તાલુકા અમીરગઢનો છે. તેણે પોતાના લેપટોપ અને બાકીના સિક્કાઓનો ઉપયોગ કરી અને આવા ખોટા કાગળ બનાવતા હતા અને ત્યારબાદ લોકોને આપી અને પૈસા પડવાનું કામ કરતા હતા. પોલીસે એમને કોર્ટમાં રજૂ કરેલા છે અને તેમના અમને રિમાન્ડ બી મળેલા છે. રિમાન્ડ દરમિયાન અમે લોકો આની સાથે બીજા કોણ સાથીઓ સાથે સામેલ હતા અને કેવી રીતના પદ્ધતિથી લોકોને બેવકૂફ બનાવી અને આ કાવતરું ઘડતા હતા તે સંપૂર્ણ વસ્તુનો પર્દાફાશ કરવામાં આવશે અને આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં કોંગ્રેસ